પવિત્ર શ્રાવણ માસમાં જીવદયાનું કાર્ય કરતા ધ્રાંગધ્રા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ, અગાઉ પણ ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદને સહિત હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લેઆમ વેચાતા માંસ મટનની લારીઓ બંધ કરવા માટે આવેદન આપ્યું હતું. આ ઉપરાંત અવારનવાર કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. ત્યારે આજે બજરંગ દળના કાર્યકરોને મળેલ પાકી બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના શીતળા માતાજીના મંદિર પાસે બજરંગ દળના પ્રમુખ રુદુલકુમાર ધામીજા, વિશ્વ હિન્દુ પરિષદના હિતેશ ચૌહાણ, મોહિતભાઈ કંસારા, મલાભાઈ મેવાડા, વિઠ્ઠલભાઈ દેવી પૂજક, રાજુભાઈ ગમારા, ઝાલાભાઈ મેવાડા સહિત ગૌરક્ષક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે સમયે શંકાસ્પદ નીકળેલ બોલેરો પિકઅપ ગાડીનો ફિલ્મી ડબ્બે પીછો કરી પકડી પાડી ગાડીની તલાશી લેતા તેમાંથી બે નંગ પાડા તથા એક નંગ ભેંસ મળી. કુલ ત્રણ નંગ અબોલ જીવોને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતા. ગાડી સહિત બે આરોપીઓને પકડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી કરાવી હતી. આ સાથે જ બોલેરો ગાડી અગાઉ પણ કતલખાનાના ગુનાઓમાં પકડાયેલ હોય તેવું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા શીતળા માતાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કતલખાને જતા જીવનંગ ત્રણ, બે પાડા અને એક ભેંસને પીછો કરી અને પકડી પાડેલ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓને જે પવિત્ર મહિનો કહેવાય એમાં આ કતલખાને જતા જીવને બચાવવા માટે સર્વે હિન્દુએ અથાગ પ્રયાસ કરી અને આ ગાડીને પકડેલ છે. રુતુલકુમાર રસિકલાલ ધામેચા, હું બજરંગ દળમાં શહેર પ્રમુખ તરીકે ધ્રાંગધ્રામાં ફરજ બજાવું છું તેમજ ઘણા ટાઈમથી ગૌરક્ષાનું કામ કરું છું. આજ રોજ બજરંગ દળના કાર્યકર્તાને બાતમી મળેલી કે ભાઈ સીતરામાના મંદિર પાસેથી એક પિકઅપ ગાડીની અંદર ઢોર ભરીને જાય છે, ત્યારે અમે લોકોએ તે ગાડીની વોચ રાખતા તે ગાડીનો પીછો કરેલો અને સીતરા માતાના મંદિર પાસે અટકાવી અને તેની તલાશી લેતા તેની અંદર બે નંગ પાડા અને એક ભેંસ મળી આવેલ છે, જેને તપાસ કરતા તે ખરેખર કતલખાનાની હાલતમાં જ હતી એવી વસ્તુ સાબિત થઈ છે. અગાઉ પણ આ ગાડીના ઉપર ગુનો નોંધાઈ ગયેલો છે, તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે આ ગાડીમાંથી કોઈ પશુ છૂટે નહીં અને આ ગાડીને પણ માલિકને કોઈ પણ જાતમાં બધામાં એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એ જ મારી નમ્ર અરજ. બધા જ મારા મિત્રો સાથે કાર્યકરોનો પણ હું આભાર માનું છું કે અમારી ટીમ ઘડે પગે આ કાર્યમાં ઉભી રહે છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.